સ્વાગત છે ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો કે 5 મિનિટમાં ઘરે બેઠા 25,000 રૂપિયાની કમાણી કરો. મોદી સરકાર આપી રહી છે શાનદાર તક. મિત્રો, આ એવી તક છે કે આ તકની અંદર જો તમે ઘરે બેઠા 25,000 રૂપિયા છે જીતવા માંગતા હો તો એક ક્યુઝ આવી છે કે ગુજરાત સરકાર તરફથી એક આ ક્યુઝ ચાલુ કરવામાં આવી છે. એમાં મોદી સરકારે તમામ માટે એક ખાસ તક લાવી છે. આ તકમાં શું હશે? ફક્ત 4 ઓગસ્ટ સુધી છે આ તક રહેવાની છે. 4 ઓગસ્ટ સુધી છે મિત્રો. મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે તેના માટે ફક્ત 5 મિનિટનો જ સમય છે તમારે આપવો પડશે. ચાલો જણાવી દઈએ તમને કે 5 મિનિટની અંદર 20 સવાલો હશે તમારા માટે, 20 ઓબ્જેક્ટિવ હશે, એમસીક્યુ ટાઈપ હશે. એ એમસીક્યુનો તમારે છે મિત્રો જવાબ આપવાનો રહેશે કે મિત્રો જે તમને જવાબ છે એ સાચા પડશે એને વિજેતા છે એ ઘોષિત કરવામાં આવશે. અને મિત્રો, આની જે લિંક છે હું નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં, અથવા તમે પણ તમે સર્ચ કરી લેજો કે mygovernment.in ઉપર છે આ ક્વિઝ છે એનું જે લિંક આપેલી છે ત્યાંથી તમે છે મિત્રો આ લિંક થ્રુ છે ક્વિઝ રમી શકો છો અને તમે રૂપિયા મેળવી શકો છો. હવે મિત્રો, જે આ છે એ કોને શું મળશે એમાં વાત કરી દઈએ કે આ ક્વિઝમાં છે વિજેતાને 10 રોકડ પુરસ્કાર આપવામાં આવશે. એમાં શું કે પ્રથમ પુરસ્કાર હશે ને 25,000 રૂપિયાનો આપવામાં આવશે, પછી બીજો હશે 15,000નો, બીજા નંબરને આવશે એને 15,000નો, અને ત્રીજા નંબરનો આવશે એને 10,000 રૂપિયાનો આપ. એ ઉપરાંત પણ જે સાત્વિક પુરસ્કાર આપવામાં આવશે એ કેવી રીતે આપવામાં આવશે, એ તમામ અનુક્રમે છે 5,000 રૂપિયામાં આપવામાં આવશે. અને 100 વિજેતા છે તેને રક્ષા મંત્રાલય તરફથી છે પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. અને મિત્રો, આ ક્યુઝના થોડાક નિયમો પણ છે. ક્યુઝ કેટલાક નિયમો અને શરતો એ પણ છે જેમાં એક વ્યક્તિની હરીફાઈમાં છે એક જ વાર ભાગ લઈ શકશે. આ છે, હવે તમે એવું હોય કે હું તો હાલને 5-6 વાર આમાં ભાગ લઈ લઉં કે મારો મોબાઈલ નંબર ચેન્જ કરી લઉં અને ચેન્જ કરી અને એક વાર ફેલ થયો તો બીજી વાર ભાગ નહીં, એક જ વાર એક વ્યક્તિ છે એક જ વાર ભાગ લઈ શકે. પોતાનું નામ, માતા પિતાનું નામ, જન્મ તારીખ, સરનામું, ઈમેલ, મોબાઈલ નંબર, વિગતો છે એ ભરવાની રહેશે. એમાં જણાવી દઈએ કે મિત્રો એક મોબાઈલ નંબર છે અને એક ઈમેલનો ફરીથી ઉપયોગ થઈ શકશે નહીં. આ ઉપરાંત છે વિજેતાઓએ પોતાની ઓળખ, ઉંમર, સરનામું વગેરેનો છે મૂળ પ્રમાણપત્રો જમા કરાવવાના રહેશે, અને જમા ન કરાવવાની સ્થિતિ છે સિલેક્શનમાં રદ કરવામાં આવશે. હવે જો આમાં તમે એકવાર શું થઈ ગયું કે એકવાર તમે હારી ગયા સપોઝ કે, તો બીજી વાર તમે ખોટું કોઈક નામ લખ્યું હોય તો તમારા પછી તમારા ડોક્યુમેન્ટ જમા કરાવવાનું રહેશે, એને કારણે તમે રિજેક્ટ થઈ જશો. એટલે ખાસ કરીને જે વ્યક્તિ છે એ જવાબ છે સાચા જ આપવાના રહેશે. તો મિત્રો, આવી રીતે છે આ ક્યુઝ છે. તો એક ક્યુઝની અંદર તમે ભાગ લઈ શકો છો. હું નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઉં છું જ્યાં mygovernment.in ઉપર છે આ તમે એનું ક્યુઝનો રજિસ્ટ્રેશન છે એ કરાવી શકો છો. અને આ વિડીયો છે મિત્રો સાચો છે. જો કોઈ પણ જાતની તકલીફ હોય તો નીચે કોમેન્ટની અંદર જાણ કરો અને આ લિંકની છે વિઝિટ કરી શકો છો. વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો ચેનલને.